હેલો ગાઈસ, તો કેમ છો બધા? મજામાં જ હશો. તો ફાઇનલી અમારી આ ચેનલ ઉપર ઘણા દિવસ પછી ન્યૂ વ્લોગ આવ્યો છે. આપણો ચોથો વ્લોગ છે જે ઘણા ટાઈમ પછી આવ્યો છે. તો આજનો અમારો આ વ્લોગ છે, અમે ભગુડા જવાના છીએ મોગલધામ. તો બધા વ્લોગ આગળ કન્ટિન્યુ જોતા રહેજો, ખૂબ જ મજા આવવાની છે. હા, તો આ વ્લોગમાં આપણી સાથે જોડાયા છે, કોણ જોડાયું છે ખબર છે? હું જ જણાવી દઉં. તો પહેલાં તો આ છે નિખિલભાઈ આપણા, જે આવવાના છે આપણી સાથે ભગુડા. અને આ છે ધાર્મિકભાઈ, અને આને તો ઓળખતા જ હશો, ડીસી. તો આગળ કન્ટિન્યુ વ્લોગ જોતા રહેજો. સો ગાઈસ, આગળ વ્લોગ જોતા રહેજો, ખૂબ જ તમને મજા આવશે અને અમારી મોજ માણતા રહેજો. અને હજુ સુધી તમે મારી ચેનલ નિક્ષ ઠાકોર ઓફિશિયલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો. અને આ વિડીયો આગળ કન્ટિન્યુ સ્કીપ કર્યા વગર જોજો, ખૂબ જ મજા આવવાની છે આ વ્લોગમાં. ગાઈસ, આપ જોઈ શકો છો અમે તોલનાકુ વટી ગયા છીએ. અને તોલનાકુ વટતા જ તે એક હોટલ આવે છે, રાજેશ્વરી હોટલ, જે તમે જોઈ શકો છો. આપણી સાથે આવ્યા છે બધા. હવે અમે જઈએ છીએ તળાજાના ડુંગરે, જ્યાં તમે ભગુડા જશો ને ત્યાં રસ્તામાં જ આવે છે. અહીંયા જ મારું મામાનું ગામ આઠ છે તળાજા. આગળ જોતા રહેજો, અમે ઉપર જઈએ છીએ. હવે બસ પહોંચવા આવ્યા. અને આ ધાર્મિકભાઈ ફૂલ થાકી ગયા છે, કેમ કે એનું શરીર હેવી રહ્યું એટલે વધારે હાલી ન હોય. આપણી જેવા હોય તો વાંધો ન આવે. એક જણાનો ટેકો લેવો પડે ભાઈ. આ ડુંગર હવે સાયો ગોતું છું પણ સાયો કઈ નહીં આવતો. તડકો એવો હશે. અને ધાર્મિક ભાઈ તો છાયો ગોતે, પણ છાયો એટલા કઈ મળશે આગળ જઈએ છીએ અમે. મળી ગયું ને પાણી? જૂની હવેલી છે. ભગવાન આ દેખાય છે તમને તળાજા. જે બહુ અંદર અંદર જતી જાય છે, પણ તમે આવો જોડે, જ્યાં સુધી રસ્તો જાય આમ લાગી રહ્યો છે બહુ અંધારું એટલે બહુ અંદર છે. બસ
અહીંયા ને ઠંડુ વાતાવરણ છે, બહુ મજા આવે છે, એટલે આ જગ્યા જોવાનું ભૂલતા નહીં. અને આ રસ્તો છે ને વરસાદ અને પવન ના લીધે આ ભેગડું પડી પડી ગુફા કે બ્લોક થઈ ગઈ છે. સિમેન્ટ ઉપડી છે આપ જોઈ શકો છો. રસ્તો છે નહી, આ તણે નમૂના જાય છે અહીંથી. જે મારો પરસેવો જોઈ શકે છે પુષ્પા ભાવની સ્ટાઇલમાં. જો મિત્રો, અમે આ ગુફાની એક ઉપર ઊભા છે, જે તમે જોઈ શકો છો. નીચે બીજી ગુફા છે, આ આપણે ગુફાની ઉપર ઊભા ને આવડી મોટી ગુફા છે, ત્યાં આપણે રાજમહેલ ઊભો કરી શકીએ છીએ. કરવાની ઈચ્છા નથી, પૈસા. અરે અહીંયા છે ઉતરવાનું, થાકી ગયા છે. ગરમી એટલી છે ને કે હવે તો નીચે જવું જ પડશે. હું આ બધું પરસેવાનું કારણ કોણ? પરસેવાનું કારણ છે આપણા ડીસીભાઈ. પહેલા એમ કીધું કે નીચે રસ્તો છે, અડધી કલાક નીચે ઉતર્યા, રસ્તો બ્લોક હતો. પાછા અડધી કલાક કહે કે હવે ઉપર જવું પડશે, મને પાકી ખબર નથી. પાછા અડધી કલાક ઉપર આવ્યા એટલે એનું કારણ છે ડીસીભાઈ. જે તળાજાની જાણકારી નથી તો એમ કહે છે કે મારા મામાનું ગામ છે. આમનામ 1.5 કિલોમીટર રખાયા નહીં, 1.5 કિલોમીટર. હવે આપણે જ્યાં જવાનું હતું ને બબુડા, ત્યાં જઈને તો આગળ કન્ટિન્યુ બ્લોક જોતા રહેજો. અત્યારે જેવી મજા આવી ને આગળ પણ એવી જ મજા આવવાની છે, તો આગળ બ્લોક જોતા રહેજો. ચાલો તો બેઠી સ્કીપ ના કરશો. હાલો
વ્લોગ અમારો અહીંયા પૂરો થાય છે. તો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને નેક્સ્ટ વ્લોગ અમારે કયા પ્લેસ ઉપર બનાવો એ પણ જણાવજો. તો આ વ્લોગને લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. પ્રેમથી બોલો, જય માં મોગલ બાપા સીતારામ.